नमस्कार विद्यार्थी मित्रों, हूँ अपनी समक्ष आवी रह्यो छुं एक नवा विडियो साथे। बरोबर छे, ई रेग्युलर वर्ब्स पार्ट फाइव। आगळना जे विडियो ना जोया विद्यार्थी मित्रों ने विनंती करूँ छुं कि आगळना विडियो जोई लो, पछी आ विडियो जोवे। बरोबर छे, आ पांचमो भाग छे। ई रेग्युलर वर्ब कंटीन्यूअस करीए छे, आ ई रेग्युलर वर्बनो लास्ट भाग छे। बरोबर छे, एटले आ ई रेग्युलर वर्ब एटले अनियमित क्रियापदो छे, तमारे तैयार करवाना छे। तो आ वीडियो लेक्चर नी अंदर आपणे एक नवी शॉर्ट ट्रिक साथे शीखीए। बराबर छे, देखो आमा तमारे ध्यान शुं राखवानुं छे, आ जे पहेलुं रूप छे अने छेल्लुं रूप छे, बराबर छे, ए बंने रूपमां थोड़ो डिफरंट छे, देखाय छे। लास्टमां एन लागवानुं छे, बराबर छे, परंतु शुं लगाडवानुं छे, ई एन। बराबर छे, जे मूळ ક્રિયાપદ છે, આ મૂળ પહેલા નંબરનું ક્રિયાપદ છે, અને તમે ઈ એન લગાડવાથી તમારું ત્રીજા નંબરનું રૂપ બનશે। બરાબર છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે મૂળ ક્રિયાપદને આપણે ઈ એન લગાડવાથી કયા નંબરનું રૂપ બનશે, ત્રીજાનું, એટલે તમારું અડધું તો તૈયાર થઈ ગયું। બરાબર છે, તો સૌથી પહેલાં જોઈએ, અહીંયા ત્રણ પ્રકારે ક્રિયાપદ જોવા મળે, વી વન, વી ટુ અને વી થ્રી। વી વન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી વી ટુ એટલે ભૂતકાળનું રૂપ, અને વી થ્રી એટલે ભૂતકૃદંત, ત્રણ પ્રકારના રૂપો જોવા મળે છે। તો સૌથી પહેલાં જોઈએ બી। બરાબર છે, ટુ બી, બી આગળ મેં શીખવાડ્યું હતું, બરાબર છે, આગળ અમારા વિડીયો જોયો હશે, એમાં તમને જોવા મળ્યું છે કે બી પણ એક ક્રિયાપદ છે। બરાબર છે, એનાય પણ ત્રણ રૂપો છે, ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી હોતી। બરાબર છે, બી એક ક્રિયાપદ છે, પરંતુ બી એ શું છે, ક્રિયાપદ છે। બરાબર છે, હવે બી તો બી એટલે એનું ગુજરાતી અર્થ શું થશે, થવું અથવા હોવું। બરાબર છે, બીને ગુજરાતીમાં શું કહેવાશે, એનું અર્થ શું થાય, થવું અથવા હોવું। પછી એના દેખો ભૂતકાળના રૂપો, વોઝ અથવા વર। બરાબર છે, આપણે જે ટુ બીના રૂપો શીખ્યા હતા ને એમાં આવ્યું હતું। બરાબર છે, વોઝ વર એ પણ ભૂતકાળના રૂપો છે, વોઝ વરનો સ્પેલિંગ જોઈ લેજો। બરાબર છે, ડબલ્યુ એ એસ ડબલ્યુ ઈ આર ઈ, વોઝ વર, બરાબર છે, હતો ને થયો એ પ્રમાણે। પછી હવે દેખો, પહેલું રૂપ છે બીનું, આ બી છે, બરાબર છે, એને ઈ એન લગાડવાથી તમારું આ છેલ્લા નંબરનું રૂપ બની જશે, લાસ્ટમાં શું લગાડવાનું, ઈ એન, એટલે તમારું ત્રીજા નંબરનું રૂપ થઈ જશે, એટલે બીન એટલે થયેલો અથવા હોયેલો, એટલે બી વોઝ વર બીન, કઈ રીતને યાદ રાખશો, બી વોઝ વર બીન। બરાબર છે, યાદ રહ્યું, ફરી એકવાર બોલું છું, સાંભળજો ધ્યાનથી, બી વોઝ વર બીન। બરાબર છે, એ પ્રમાણે ત્રણે ત્રણ એક સાથે બોલજો, એટલે એ પ્રમાણે તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જાય। પછી દેખો ઈટ, ઈટ એટલે શું થશે, ખાવું, ઈ એ ટી, ઈટ એટલે શું થશે, ખાવું। હવે આ ઈટના સ્પેલિંગ ઉપરથી જે એનો એટનો સ્પેલિંગ બન્યો છે, દેખો આ જે ઈ આગળ છે ને એને પાછળ લઈ લેશો, એટલે તમારો સ્પેલિંગ થઈ જશે એટ। બરાબર છે, આગળ ઈને છે એ તમારે લાસ્ટમાં મૂકી દેવાનો, એટલે તમારો સ્પેલિંગ શું થશે, એ ટી ઈ। બરાબર છે, ઘણા વિદ્યાર્થી મિત્રોને આમાં પ્રોબ્લેમ થતો હોય છે, બરાબર છે, લખવામાં એટનો સ્પેલિંગ, તો ઈટનો સ્પેલિંગ દેખાય છે, બરાબર, ઈ એ ટી છે, તો આપણે એટ કરવું હોય તો જે આગળ ઈ છે એને શું કરવાનું, પાછળ મૂકી દેવાનું, એટલે તમારો થઈ જશે સ્પેલિંગ એટ। બરાબર છે, હવે ઈ એ ટી છે એને તમારે શું લગાડવાનું પાછળ, ઈ એન। બરાબર છે, અહીંયા તમને દેખાય છે ને લાસ્ટમાં ઈ એન દેખાય છે ને, એટલે તમારું થઈ જશે ઈટન, એટલે ઈ એ ટી ઈ એન, ઈટન એટલે ખાધેલો, એટલે તમારે યાદ રાખવાનું ઈટ એટ ઈટન, કઈ રીતના યાદ રાખશો, ઈટ એટ ઈટન। બરાબર છે, બે કમ્પ્લીટ, બી વોઝ વર બીન, પછી બીજો ઈટ એટ ઈટન, એ પ્રમાણે। પછી આગળ જોઈએ ફોલ, બરાબર છે, ફોલ એફ એ ડબલ એલ, ફોલ પહેલા નંબરનું ક્રિયાપદ છે, બરાબર છે, ધ્યાનથી જોજો અને સાંભળજો, એફ એ ડબલ એલ, ફોલ એટલે શું, પડવું, પછી ફેલ, તો એફ ઈ ડબલ એલ ફોલ, પછી શું આવશે બીજા નંબરનું, ફેલ, બરાબર છે, એફ ઈ ડબલ એલ, અહીંયા એની જગ્યાએ ફક્ત તમે ઈ કરી દેશો એટલે તમારું બીજા નંબરનું રૂપ થઈ જશે। બરાબર છે, અહીંયા એફ એ ડબલ એલ છે ત્યારે અહીં એફ ઈ ડબલ એલ, ફેલ એટલે પડ્યોનું, પછી પહેલા રૂપને શું લગાડવાનું છે, યાદ આવ્યું, ઈ એન। બરાબર છે, આની અંદર આપણે યાદ રાખવાનું છે, પહેલા રૂપને ઈ એન લગાડવાથી ત્રીજા નંબરનું રૂપ બનશે, તો ઈ એન લગાડવાથી તમારો ફોલન થઈ જશે। બરાબર છે, એટલે કે પડેલો એ પ્રમાણે થઈ જશે, ફોલ ફેલ ફોલન। બરાબર છે, એ પ્રમાણે આગળ જોઈએ રાઇટ, તો ડબલ્યુ આર આઈ ટી ઈ, રાઇટ એટલે લખવું, શું સ્પેલિંગ છે, ડબલ્યુ આર આઈ ટી ઈ, રાઇટ એટલે લખવું। હવે આપણે રોટ કરવું છે, તો આઈની જગ્યાએ ફક્ત તમે શું કરશો, ઓ, આઈની જગ્યાએ શું મૂકવાનું છે, ઓ, ખબર પડી, એટલે તમારું બીજા નંબરનું રૂપ થશે, તો ડબલ્યુ આર ઓ ટી ઈ, રોટ એટલે લખ્યું, અને પહેલાં રૂપને આપણે ઈ એન લગાડવાનું છે, પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, અહીંયા ટી ડબલ વાર આવશે બે વાર, બરાબર છે, એટલે ડબલ્યુ આર આઈ ડબલ ટી ઈ એન, રિટર્ન એટલે લખેલો, પડી ખબર,
राइट रोट रिटर्न बराबर है ए प्रमाण आ परंतु रिटर्न में डबल टी आ खास ध्यान रखिए स्पेलिंग में मिस्टेक थी जो नहीं एट स्पेलिंग कम्प्लीट आवड़ी तो आटला कम्प्लीट तैयार थी गया बराबर है मेरी साथ बोलवा है बराबर है तमें मन में बोलो कि कई रीतना बोलो एट कम्प्लीट तैयार थे बी वोज वर बीन पछी ईट एट ईटन फॉल फेल फॉलन राइट रोट रिटर्न पड़ी खबर आटला चार परफेक्ट बराबर है आ वीडियो जुओ छो तरत तमारे जोतानी साथे तमने कम्प्लीट आवड़ी रही जवा जो बराबर है एवं लगे कि थोड़ू कन्फ्यूजन थाय छे तो नथी तैयार थे लगे तो वीडियो पोज कर रिवाइज कर फरी जुओ बराबर है तो एक बार बे वार जोशो तो प्रमाण तमारा स्पेलिंगो तैयार थी जैसे आम तैयार करवानी पण ना जरूर पड़े आम समझी तैयार करवाना बराबर है गोखवानी जरूर नहीं गोखेला याद वधु समय सुधी ना रहे एटले आम समझी विचारी तमे तैयार करशो तो झड़पथी तैयार रहेशे ने लांबा समय सुधी तैयार रहेशे बराबर है आ कम्प्लीट थी गया आगळ जई आवे हाँ चलो हवे आमा जोवानुं छे आमा आमा पण थोड़ी आपणे बुद्धि दौड़ावानी छे बराबर छे एमांथी तमने देखो आनी अंदर शुं करवानुं छे पेला में ई एन लगाड़ता था ए प्रमाण आम पर ई एन लगाड़वानुं छे परंतु पेला में आपणे जे आगळवाळा स्लाइड में जो एम मूल रूप ने ई एन लगाड़ता था बराबर छे तो आहे तमारे सने बीजा नंबर रूप ने ई एन लगाड़वानुं छे एटले फक्त एन ज लागशे बराबर छे कोई में ई एन लागशे कोई में एन लगे छे बराबर छे लास्ट में ई आप्युं अत्यारे तमारे खाली ई एन लगाड़वानुं छे अने ई नहीं आप्युं तो ई एन लगाड़वानुं छे एटले तमारो स्पेलिंग तैयार थई जशे तो पहला जो बाइट बी आई टी ई बाइट एटले करड़वू बी आई टी ई बाइट एटले शू थशे करड़वू पछी बीट ई काढ़ी नाख्यो एटले तमारो बीजो स्पेलिंग बराबर छे एक स्पेलिंग पर बीजा स्पेलिंग थया खाली दिमाग दौड़ावानुं छे बराबर छे सामान्य बुद्धिनो उपयोग करवानो छे तो बी आई टी बीट एटले करड़ियो आ बाइट उपरथी बीट थयो पछी आ देखो बीटन आ जे बीजो रूप छे एने ज करवानो छे बराबर छे परंतु ध्यान शू राखवानुं छे अहीं अक्षर बीवड़ाय छे ध्यान राखवानुं छे डबल टी आवशे एटले बी आई डबल टी ई एन बीटन एटले करड़ेलो એટલે તમારે યાદ રાખવાનું બાઇટ બીટ બીટન કઈ રીતના યાદ રાખશો બાઇટ બીટ બીટન બરાબર છે કરડવું કરડ્યો અને કરડેલો કમ્પ્લીટ પરફેક્ટ 100% તો આગળ જઈએ બ્રેક બરાબર છે બી આર ઈ એ કે બ્રેક એટલે તોડવું અથવા ભાંગવું બ્રેકનો ફરી સ્પેલિંગ બોલું છું ધ્યાન રાખજો બી આર ઈ એ કે બ્રેક એટલે તોડવું અથવા ભાંગવું પછી બ્રોક બરાબર છે તો બી આર ઓ કે ઈ બ્રોક એટલે તોડ્યો અથવા ભાંગ્યો ફરી સ્પેલિંગ બોલું છું ધ્યાન રાખજો બી આર ઓ કે ઈ બ્રોક એટલે તોડ્યો અથવા ભાંગ્યો પછી બ્રોકન એમાં આ જે બ્રોક છે એને એન લગાડી દઈશું એટલે તમારો ત્રીજો રૂપ તૈયાર બરાબર છે એટલે જે ભૂતકાળના રૂપને ઈએન અથવા એન લગાડવાથી તમારો ત્રીજો રૂપ તૈયાર થઈ જશે બી આર ઓ કે ઈ બરાબર છે બ્રોક અને બી આર ઓ કે ઈ એન બ્રોકન એટલે તોડેલો અથવા ભાંગેલો કમ્પ્લીટ થઈ ગયું બે સ્પેલિંગો બે રૂપો બાઇટ બીટ બીટન પછી બ્રેક બ્રોક બ્રોકન બરાબર છે હવે દેખીએ ચૂઝ બરાબર છે આપણી પસંદ બરાબર છે ચૂઝ તો સી એચ ડબલ ઓ એસ ઈ સ્પેલિંગમાં જોજો ચૂઝનું સી એચ ડબલ ઓ એસ ઈ ચૂઝ એટલે પસંદ કરવું બરાબર છે પછી આમાં ભૂતકાળનો બનાવવાનો છે તો એક ઓ કાઢી મૂકીએ એટલે તમારો બીજા નંબરનો રૂપ તૈયાર થઈ જશે બરાબર છે એટલે સી એચ ઓ એસ ઈ ચોઝ એટલે પસંદ કર્યો ચૂઝ એટલે પસંદ કરવું અને ચોઝ એટલે પસંદ કર્યું પછી લખો ચોઝન આ લાસ્ટમાં એન મૂકી દઈશું એટલે તમારું ત્રીજું રૂપ એટલે એક સ્પેલિંગ પરથી ત્રણ બે સ્પેલિંગ તૈયાર થઈ જાય એટલે એક જ સ્પેલિંગ તમારે તૈયાર કરવા પડે કમ્પ્લીટ રીતના એટલે સી એચ ઓ એસ ઈ એન ચોઝન એટલે પસંદ કરેલો સ્પેલિંગ આખો નહીં તૈયાર કરવાનો સી એચ ઓ એસ ઈ એન બરાબર છે એમ ટુકડા કરી કાઢવાના બરાબર છે એનો પાર્ટ પાડી દેવાનો એટલે જે સરળતાથી જલ્દીથી યાદ આવી જાય ચોઝન એટલે પસંદ કરેલું પછી દેખો ફરગેટ તો એફ ઓઆર એફ ઓઆર એફ ઓઆર ત્રણે ત્રણમાં કોમન આવશે બરાબર છે ખાલી બીજું જ રૂપિયા લખવાનું છે જી ઈ ટી ગેટ બરાબર છે પછી જી ઓ ટી પછી જી ઓ ડબલ ટી ઈ એન બરાબર છે એટલે આખો ત્યારે તો એ કઈ રીતના યાદ રાખશો એફ ઓ આર જી ઈ ટી ફરગેટ એટલે ભૂલી જવું પછી ફરગોટ એફ ઓ આર જી ઓ ટી ફરગોટ એટલે ભૂલી ગયો અને ફરગોટન એફ ઓ આર જી ઓ ડબલ ટી ઈ એન ફરગોટન એટલે ભૂલી ગયેલો ફરી એકવાર સ્પેલિંગ બોલું છું ધ્યાન રાખજો એફ ઓ આર જી ઈ ટી ફરગેટ એટલે ભૂલી જવું પછી ફરગોટ એફ ઓ આર જી ઓ ટી ફરગોટ એટલે ભૂલી ગયો અને ફરગોટન એફ ઓ આર જી ઓ ડબલ ટી ઈ એન ફરગોટન એટલે ભૂલી ગયેલો કમ્પ્લીટ ચલો આગળ જોઈએ હાઈડ બરાબર છે એચ આઈ ડી ઈ હાઈડ એટલે સંતાડવું
एच आई डीई हाइड एट शू संताड़ू आए हिड तो एच आई डीई है ई काढ़ी मूक्यू तमारो कोई रूप बनू बीजा नंबर एट हिड थो एच आई डी एट हिड एट शू संताड़ियों और तीजू आज है बराबर है बीवड़ाने ई एन लगाड़वा तीज रूप तो एच आई डबल डी एन हिडन एट्ले संताड़ी लो कई रीतने याद रखो हाइड हिड हिडन फरी एक बार बोलो मार साथ हाइड हिड हिडन बराबर है कम्प्लीट थो चलो आग जुए स्पीक एस पी ई ए के स्पीक एट्ले बोलव बराबर है एसपी एसपी ई ए के स्पीक एट्ले बोलव पची स्पोक एसपीओ के ई एसपीओ के ई स्पोक एट्ले बोलियो स्पोकन ई एन लगाड़वानु एन ज लगाड़ी देवानु बराबर है ई आपेलो एट्ले एन आवशे एसपीओ के ई एन स्पोकन एट्ले बोलेलो तमारी याद शू राखवानु स्पीक स्पोक स्पोकन फरी एक बार बोलो स्पीक स्पोक स्पोकन बोलवु बोलियो अने बोलेलो कम्प्लीट पछी देखिए स्टील एस टी ई ए एल स्टील एट्ले चोरव एस टी ई ए एल स्टील एट्ले चोरव पची स्टॉल एस टी ओ एल ई स्टॉल एट्ले चोरियो बराबर है ओ आवशे एस टी ओ एल ई स्टॉल एट्ले चोरियो तीजू रूप एस टी ओ एल ई एन स्टॉलन एट्ले चोरेलो बराबर है एट्ले कम्प्लीट ए प्रमाण बोलवा फरी ध्यान रखो फरी एक बार हूँ रिपीट करूँ छूँ बराबर है एक साथ फरी जो लिए अपने मरी साथ बोलवा ट्राई करजो बाइट बीट बीटन ब्रेक ब्रॉक ब्रोकन चूस चोस चोजन फरगेट फरगोट फरगोटन पची हाइड हिड हिडन स्पीक स्पोक स्पोकन स्टील स्टॉल अने स्टॉलन बराबर है कम्प्लीट थया थी गया बराबर है जो थोड़ी घणु एवं लगत है कि हजू स्पेलिंग में मिस्टेक पड़े आ रूप भूली जाए तो फरी वीडियो रिवाइज कर फरी रिपीट कर लो बराबर है कम्प्लीट एक बार कम्प्लीट वीडियो जो पी चोपड़ी लैन बेसो ने जे अगर मे याद कर लखो बराबर है ये प्रमाण तुम तैयार करशो तो तरह रूप कम्प्लीट तैयार थी जैसे अत्यारे तमने टाइम मळ्यो छे बराबर है तमारी पासे गोल्डन एवो टाइम है कि तमे एनो सदुपयोग कर सको बराबर है बीजी बधी प्रवृत्ति में खास वधारे ध्यान आपवानुं करता अत्यारे जे तमने समय मळ्यो छे एमां भणवामां उपयोग करो तो सौथी वधारे सारुं छे बराबर है एटले अत्यारे जे पण टाइम मळ्यो छे एनो सदुपयोग करीने तैयार करता रहो थोड़ू थोड़ू बराबर है એટલે તમારું જે છે પાકું થતું જાય બરાબર છે આ એવું નથી કે આ ધોરણ માટે જ લાગવું પડશે આ દરેક વિદ્યાર્થીઓને આ રૂપોની જરૂર પડે છે બરાબર છે ઇંગ્લિશ ગ્રામરની અંદર આવે છે એટલે આપણે તૈયાર બધાએ કરી કાઢવાના નહીં આવડતો હોય તો તરત જ તૈયાર કરી નાખવાના મને આશા છે કે મેં જે સમજાવ્યું એનાથી તમને શીખવા મળ્યું છે બરાબર છે આ પ્રમાણે જો તમને ગમે તો લાઈક કરો તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો બરાબર છે અને તમારા વિદ્યાર્થી મિત્રોને કો સબસ્ક્રાઈબ કરે જેથી નવા વિડીયો મુકાય તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે બરાબર છે ઓકે થેન્ક યુ